ઓલપાડના પિંજરતના ફાર્મ હાઉસમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોરબીથી બે મુખ્ય સૂત્રધારને કબજે મેળવી કોર્ટમાં રજૂ કરી તારીખ 11મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. મેડિકલના સાધનો વિદેશમાં એક્સપોર્ટ કરવાના ધંધામાં લોકડાઉન વખતે 24 લાખનું દેવું થતા મુખ્ય સૂત્રધાર કૌશલ વોરા અને પુનિત શાહે રેમડેસિવિર ઇન્જેક્શન ડુપ્લિકેટ બનાવવાની શરૂઆત મુંબઈમાં પુનિતના ઘરે કરી હતી. 5 દિવસમાં 200 ઇન્જેક્શન બનાવ્યા હતા. આ ઘર નાનું પડતા 26 એપ્રિલે મિત્રની મદદથી ઓલપાડના પિંજરતમાં ફાર્મ હાઉસ એક દિવસનો 4000 ભાડા પેટે લઈ 6700 નકલી રેમડેસિવિર બનાવી 15 દિવસમાં 1.44 કરોડની કમાણી કરી હતી. તે રકમ મોરબી પોલીસે કબજે કરી છે. ક્રાઇમ બ્રાન્ચે કૌશલ મહેન્દ્ર વોરા અને પુનિત ગુણવંત શાહને પકડી લાવી છે. પુનિતે બીએસસી અને કૌશલ બીકોમનો અભ્યાસ મુંબઈમાં કર્યો હતો. તારીખ 30 એપ્રિલ 2021ના દિવસે મોરબી પોલીસ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવેલી હતી. આ ઇસમની એવી હકીકત હતી કે એ કાળા બજાર કરવા માટેથી રેમડેસિવિર ઇન્જેક્શન બજારમાં વેચી રહ્યો છે. એ ઇસમના કબજામાંથી મળી આવેલા ઇન્જેક્શન છે રેમડેસિવિરના, એ ડુપ્લિકેટ હોવાનું તપાસ દરમિયાન જણાયેલું હતું અને તેના આધારે મોરબી પોલીસે એનું પગેરું અમદાવાદ જુહાપુરા સુધી શોધી કાઢેલું હતું અને જુહાપુરામાં જે ઇસમો પકડાયા આ રેકેટ સાથે એની તપાસની અંદર આ જે ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શનો છે એ સુરત ખાતે કોઈ જગ્યાએ બને છે એવી હકીકતના આધારે મોરબી પોલીસે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરેલો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને મોરબી પોલીસે સંયુક્ત રીતે ઓલપાડ પાસે આવેલા એક પિંજરત ગામના ફાર્મ હાઉસ ઉપર રેડ કરેલી હતી અને ત્યાંથી આરોપીઓ, જે મુખ્ય આરોપીઓ છે જે રેમડેસિવિર ડુપ્લિકેટ બનાવતા હતા, તેવા આરોપીઓ કૌશલ મહેન્દ્ર વોરા અને પુનિત ગુણવંતલાલ શાહ, આ બે અને એમની સાથે આ ઇન્જેક્શનો બનાવવામાં મદદ કરતા જે ઇસમો હતા તેઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આજે ઓલપાડની પાસે પિંજરત ગામના ફાર્મ હાઉસ માંથી લગભગ 63,000 જેટલી વાયલ, જે ઇન્જેક્શન બનાવવા માટેની જે બોટલ હોય છે નાની, તે એ બોટલ ઉપર જે રેમડેસિવિરના જે કંપનીનું ડુપ્લિકેટ બનાવટી માર્કો લગાવતા હતા એ માર્કાના સ્ટીકર્સ અને આ જે ઇન્જેક્શન બનાવવામાં વપરાતા ગ્લુકોઝ અને મીઠા, જે મીઠું હોય છે, એના જે સેમ્પલ્સ અને એના મુદ્દા માલ જે તે જગ્યાએથી કબજે કરવામાં આવ્યો હતો. આ જે આરોપીઓ પકડાયા હતા કૌશલ અને પુનિત, તેમના કબજામાંથી કુલ 74 લાખ રૂપિયા પણ જે તે વખતે કબજે કરવામાં આવેલા હતા. આ ગુનાની તપાસ ઓલરેડી મોરબી પોલીસ દ્વારા ચલાવવામાં આવતી હતી અને આ જ પૂછપરછ જ્યારે રેડ થઈને પૂછપરછમાં એવું જાણવા આવ્યું હતું કે સુરત ખાતે રહેતા જયદેવસિંહ વેલુભા ઝાલા નામના એક વ્યક્તિ છે, એને આ બંને વ્યક્તિઓએ અમુક રેમડેસિવિર ઇન્જેક્શનો ડુપ્લિકેટ જે છે એ વેચવા માટેથી આપેલા હતા, જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરી આ જયદેવસિંહ વેલુભા ઝાલાની ધરપકડ કરેલી અને તેના કબજામાંથી કુલ 8 રેમડેસિવિરના ડુપ્લિકેટ જે ઇન્જેક્શનો છે એ કબજે કરેલા હતા. આ બાબતે અલાયદો ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસની અંદર આ જે મુખ્ય ડુપ્લિકેટ જે રેમડેસિવિર બનાવવાવાળા ઇસમો છે એને પકડવાના બાકી હતા. આ આરોપીઓનો પરમ દિવસે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોરબી પોલીસ પાસેથી કબજો મેળવવામાં આવ્યો છે અને આ ઇસમોને ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 3ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ જે બંને વ્યક્તિઓ છે કૌશલ અને પુનિત, આ બંને જણા જે મેડિકલ સામગ્રીઓ હોય છે એના સપ્લાય કરવાના ધંધા સાથે સંકળાયેલા હતા અને તેના કારણે બંને જણા એકબીજાના સંપર્કમાં હતા. આ જે કોરોનાની મહામારી શરૂ થઈ ત્યાર પછી આ લોકો સેનેટાઇઝર, ગ્લોવ્સ અને બાકી સર્જિકલ જે વસ્તુઓ હોય છે એની સપ્લાય અને માર્કેટિંગ કરતા હતા. એ દરમિયાન જ બંને જણાને એવો વિચાર આવ્યો કે આપણે રેમડેસિવિર ઇન્જેક્શનની ખૂબ ડિમાન્ડ છે અને આને ડુપ્લિકેટ બનાવીને વેચે તો ખૂબ સારા પૈસા મળશે, જેના આધારે આ બંને જણાએ સાથે મળી અને આ ધંધો કરેલો હતો. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં લગભગ એમણે 10,000 ઉપરના 10,000 આસપાસના
ડુપ્લિકેટ ઇન્જેક્શનો બનાવેલા હતા, જેમાંથી મોટાભાગના ઇન્જેક્શનો તેમણે અમદાવાદ મારફતે મોરબી, પછી ત્યાર પછી ઇન્દોર અને જબલપુર મધ્યપ્રદેશમાં વેચેલા હોય હકીકત જણાયેલી છે. આ બધી જગ્યાએ ગુનાઓ દાખલ થયેલા છે અને હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે. સાબિર સૈયદ સાથે મુકેશ ગોરા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.